सदानन्दाम्बोधिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्बोजन्मच्छदसदृश सोभक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्तिर्जयति स हि नारायणमुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिरदननाम्बुजं पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवाननी श्रीहरिकृष्ण महाराजनी श्री घनश्याम महाराजनी जय। बधाई भक्तों ने थी जय स्वामीनारायण। सदगुरु निष्कुळन स्वामी भक्तिनिधि ग्रंथनी अंदर कड़वू पांच एमा छेल्ले एम के छे भगवाननी भक्ति छे निर्विघ्न मार्ग छे। समझीने सदाय भगवाननी भक्ति करवी जोईए। स्वामी लखे छे के जेने भगवाननी भक्ति में लगनी लागी जाय छे अने मूर्ति मूकीने बीजे क्यांय एनुं मन जतुं नथी। अनन्य भावे जे भगवाननी भक्ति मन कर्म वचन करे छे एवो जे भक्त छे ए भगवान ने बहु वालो थाय छे। भगवान ने निष्काम भक्ति जेवी वाली छे एवी एक पण भक्ति वाली नथी। सकाम भक्तना समूह होय पण स्वामी के निष्काम भक्त तो गणतरीना होय एवी भक्ति ज्यारे आदरे पोताना मननो गमतो मूके अने भावे करीने भगवान ने भजे એવા જન ભગવાનને વાલા થાય છે। આગળ કડવું છ એમાં સ્વામી લખે છે પ્રસન્ન કરવા ઘનો ઘનશ્યામજી કરો હરિ ભક્તિ અતિ હૈયે કરી हामजी जे भक्ति अति कावे निष्काम जी धर्म सहित छे सुखनो धाम जी। स्वामी लखे छे પ્રસન્ન કરવા ઘણું ઘનશ્યામજી ભગવાનને રાજી કરવા માટે સ્વામી કે હરિભક્તિ કરીએ હૈયામાં ધારીને અને એ ભક્તિ કઈ તો કે જે ભક્તિ નિષ્કામ ભક્તિ છે અને પાછી ધર્મે સહિત છે। धाम सर्वेषु धर्म स्वति भक्ति अति भक्त करे तेने त्रोले त्रिलोक माही समझे जो नहीं निसरे जेने आ लोक सुखनी आशा मेली
પરલોકા સુખ પણ પરહર્યા, એક ભક્તિ ભાવી ભગવાનની, વિષયા સુખ વિષ સમ કર્યા. જેને પંચ વિષય સુપ્રીત ત્રોડી, જોડી પ્રીત ભક્તિ કરવા, તજી મમ તન મનની, તેને રહી કહો કેની પરવા. નિષ્કુળન સ્વામી લખે છે, ધામ સર્વેશુ ધર્મ સ્વતી ભક્તિ અતિ ભક્ત કરે, તેને તોલે ત્રિલોકમાંથી સમજી જુઓ નહીં નિસરે. આ જગતમાં ભક્તિ કરવાવાળા ઘણા બધા છે, પણ ધર્મ સહિત ભક્તિ કરતા હોય એવા બહુ ગણતરીના છે. સહજ સ્થૂળ ભાવની ભક્તિ, ભગવાનને દીવો કરવો, પ્રસંગોપાત ભગવાનના મંદિરે જવું, ભગવાનના સંત આવ્યા હોય તો એનું સ્વાગત કરવું, પગે લાગવું, આવા બધા સામાન્ય રીતે ભગવાનની ભક્તિ કરવી, એવા જેટલો જનસમૂહ છે એની અંદર ધર્મે સહિત ભક્તિ કરવાવાળો બહુ ઓછો છે. શ્રીજી મહારાજે એટલે જ શિક્ષાપત્રીમાં કલમ લખી, ધર્મે રહિત ભક્તિ ન કરવી. મહારાજ વચનામૃતમાં પણ એમ કહે છે, ધર્મ પાડ્યા વિના ભક્તિ કરે છે એ તો જેમ તુંબડા બાંધીને સમુદ્ર તરવો, એ કોઈ દી તરાય નહીં. એવી રીતે ધર્મરહિત ભક્તિ છે એ ભક્તિ ફળદાયી થતી નથી. ભક્તિ એ જ મુખ્ય છે, સાધન સાધ્ય એ જ છે, પરંતુ એ ભક્તિના કવચરૂપ ધર્મ જોઈએ. ભક્તિ પતિવ્રતા છે, ભક્તિ માતા પતિવ્રતા છે, જ્યાં ધર્મને જોવે છે. જ્યારે ગઢપુરની અંદર સ્ત્રી ભક્તો અન્નકૂટ બનાવે છે ત્યારે ભક્તિ માતાએ દર્શન આપ્યા છે, રાજી થઈને એમની ભક્તિ જોઈને ભક્તિ માતાએ દર્શન આપ્યા છે, કીધું છે હું પતિવ્રતા છું. ધર્મને રાખે છે ત્યાં જ ભક્તિ રહે છે. ધર્મ વિનાની ભક્તિ ક્યારેય શોભતી નથી, ધતિંગ લાગે. ધર્મ વિનાની ભક્તિ જે દેખાતી હોય ને ધતિંગ જેવી લાગે, અને જગતની અંદર આવું તો બહુ જગ્યાઓએ થતું હોય છે, બહુ જગ્યાઓએ. શ્રીજી મહારાજે આ સંપ્રદાયની જે સ્થાપના કરી છે, ભગવાન સ્વામિનારાયણે આ સંપ્રદાયની અંદર જે મૂલ્યો મૂક્યા છે એ એવા મૂક્યા છે કે જે જગતમાં ક્યાંય નથી. સર્વશાસ્ત્રોનો જે સાર છે, વેદોની ઉત્પત્તિ થઈ ત્યારથી માંડીને આજ દિવસના જેટલા સત્શાસ્ત્રો છે એમાં જે ધર્મ, જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય એનો જે સાર સાર છે એનું દોહન કરીને શ્રીજી મહારાજે આ સત્સંગની અંદર આપણને આપ્યું છે. ભગવાન સ્વામિનારાયણનો જે સાચો સંત કે ભક્ત હોય, જેને ભગવાન સ્વામિનારાયણની આજ્ઞાની અંદર સંપૂર્ણ વર્તવાની ઈચ્છા હોય, જેને ભગવાનની ઈચ્છા પ્રમાણે ભક્તિ કરવી છે, તો એવું નહીં થાય કે ભક્તિ કરે છે તો ધર્મને છોડવો. ભગવાન સ્વામિનારાયણ ધર્મને પણ એટલું જ પ્રધાનપણું આપે છે, પણ એ ભક્તિ ધર્મે સહિત, ભક્તિ તો જોઈએ પણ ભક્તિ ધર્મે સહિત જોઈએ. કોઈ વ્યક્તિ પગપાળા તીર્થો કરવા જાય છે, તીર્થ કરવા જાય છે, પગપાળા કરે છે, પણ રસ્તાની અંદર હોટલોમાં ખાતો ખાતો એ પગપાળા જાય. એક વ્યક્તિ એવો છે કે મોટું તીર્થ છે, કોઈ સ્થાન છે, વરતાલ છે, મુંબઈથી એ વરતાલ જાય છે, એક વ્યક્તિ પગપાળા ચાલતો જાય છે, અને રસ્તામાં જેટલી હોટલો છે, ડુંગળી લસણવાળું હોય, બીજું હોય, બધું ખાતો ખાતો એ ચાલતો જાય છે. ઠેક ભગવાનના દર્શન કરવા જવાનું ચાલતા, ભક્તિ કેટલી એની, ઉઘાડા પગે કદાચ જતો હોય. એક બાજુ પર ભક્તિ ઘણી દેખાય પણ ધર્મ નથી. એક વ્યક્તિ પ્લેનમાં જાય છે, સવારે જઈને સાંજે પાછો આવતો રહે છે, પણ એ પોતાના ઘરેથી જે જમી શકાય એવી વસ્તુ સાથે લઈને જાય છે ડેબરાદિક, અને ત્યાં જઈને ઠાકોરજીના દર્શન કરીને જમીન હાજના પ્લેનમાં પાછો આવે છે.
ઓલો અઠવાડિયું ચાલીને જાય છે, અઠવાડિયે પાછો આવે છે, ઓલો એક દિવસમાં જઈને પાછો આવે છે. ભગવાન કોની ભક્તિને નોંધશે? ધર્મે સહિત ભક્તિ, જે સૌથી અગત્યનું પાસું છે. જીવને એવું છે કે ભક્તિ કરવી ગમે ખરી, પણ ધર્મે સહિત જે કરવી ને એમાં એને કઠણ પડે. કારણ કે ધર્મને શ્રીજી મહારાજે શું કહ્યું? ભક્તિનું પ્રધાનપણું રાખવાનું કીધું, પણ ધર્મને છોડવાનો નથી કીધું. ધર્મને છોડીને ભક્તિનું પ્રધાનપણું નહીં, ધર્મે સહિત. હા, પ્રધાનપણું ભક્તિનું જ રાખવાનું છે. કારણ કે ઘણીક જગ્યાઓ એવી છે પૃથ્વી ઉપર કે જ્યાં ધર્મ એટલો બધો ચુસ્ત ધર્મ છે, એટલો બધો ધર્મ ચુસ્ત છે, આપણું મસ્તક નમી જાય. પણ ભગવાનની ભક્તિ, ભગવાનમાં હેત, ભગવાનમાં પ્રેમ, એનો છાંટોય ના મળે. ધર્મ બહુ ઊંચો પણ ભક્તિ નહીં. કેટલીક જગ્યાઓ એવી છે જ્યાં જ્ઞાન પ્રધાન છે, એટલું બધું ઊંચું જ્ઞાન, જ્ઞાન ગણોય પણ ભગવાનની ભક્તિ ના મળે. એ જ્ઞાને કરીને એની આત્મનિષ્ઠા પણ એવી હોય પણ ભગવાનની ભક્તિ ના મળે. કોઈક જગ્યાઓ એવી છે, વૈરાગ્ય એટલે એટલો બધો ઊંચી કક્ષાનો વૈરાગ્ય છે કે એ વૈરાગ્ય આપણે રાખવો હોય તો કઠણ પડે, એટલો બધો વૈરાગ્ય, છતાં પણ ભક્તિ ન મળે. શ્રીજી મહારાજ અને સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી આપણને એમ સમજાવે છે ભક્તિનિધિ ગ્રંથમાં કે ભક્તિનું પ્રધાનપણું છે, પણ એ ભક્તિ જોઈએ કેવી? ધર્મે સહિત જોઈએ. જેને આ લોક સુખની આશા મેલી, પરલોક સુખ પણ પરહર્યા, એક ભક્તિ ભાવી ભગવાનની, વિષય સુખ વિષ સમ કર્યા. ધર્મ ક્યારે પડે અને ભક્તિ ક્યારે થાય? તો જ્યારે આ લોક સુખની આશા મેલાય. જ્યાં સુધી આ લોક સુખ, આ લોકનું સુખ મેળવવું છે ત્યાં સુધી યથાર્થ ભક્તિ ક્યારેય થતી નથી. ક્ષણિક ભક્તિ થાય, યથાર્થ ભક્તિ ના થાય. સ્થાયી ભક્તિ ના થાય, અસ્થાયી ભક્તિ થાય. એટલે કેવું થાય કે સવારની અંદર આપણને 8 થી 9 બરાબર ભગવાન પ્રત્યેનો બરાબર ઉભરો આવે, સમજાયું? અને પછી જાણે બપોરે 12-1 વાગે જાણે ભગત હતા જ નહીં, આપણે ભગત છીએ જ નહીં, આવી દશા થઈ જાય, એટલો બધો ફેર પડી જાય. એક વખત જો ઉભરો આવે તો એટલો બધો આવે, એટલો બધો આવે કે ઓહો, આવા તો ક્યાંય જગતમાં ભગત ના મળે એમ થઈ જાય આપણને કોઈ જોવે તો. અને પાછું જો ઉડે તો ઝાકળની અંદરે કાંઈ ખારું હોય, થોડું તો ભીનાશ લાગે, આને તો એ ના લાગે, એવું થઈ જાય. બોલો. કારણ કે ભક્તિ ખરી એની, પણ સમજણ વિનાની. અહીં આગળ સ્વામી જે ભક્તિની વાત કરે છે ને, એ બધું મેં ગઈકાલે પણ કીધું હતું, શિખર ઉપર પહોંચવાની વાત કરે. શિખર ઉપર પહોંચ્યા પછી કેવું અનુભવાય, કેવું હોય, ખરેખર ભક્તિનું સ્વરૂપ શું છે? આપણે 5 માળા ફેરવી દઈએ એ ભક્તિનું સ્વરૂપ છે? આપણે 25 દંડવટ કરીએ ભક્તિનું સ્વરૂપ છે? આપણે ભગવાન આગળ કીર્તન ગાઈએ ભક્તિનું સ્વરૂપ છે? હા, બધું જ ભક્તિ છે. પણ એ ભક્તિમાં શું ભેળવવાનું છે, એ ભક્તિ કેટલી ઊંચાઈ ઉપર લઈ જવાની છે, એનું અહીં આગળ સ્વામી આપણને સમજણ આપે છે. કે ભક્તિ એને સ્વામી કહે છે, લોક સુખની આશા મેલે પરલોક સુખ પણ પરહર્યા. આ લોકના સુખે પરહર્યા અને પરલોકના સુખ પણ પરહર્યા. પરલોકના સુખ એટલે આ પૃથ્વી લોક સિવાય બીજા સ્વર્ગ આદિકના સુખ છે, બ્રહ્માજીના સત્યલોકનું સુખ છે, એનાથી ઉપર આખી ઈશ્વર સૃષ્ટિ, વિરાટમય સૃષ્ટિ એનું સુખ છે, એનાથી આગળ પ્રધાન પુરુષ ને પ્રકૃતિ પુરુષ આદિક એ લોકનું સુખ છે, એ બધાય સુખને પરહર્યા. અને કેવળ એક ભગવાનની ભક્તિ જેને વાલી લાગે છે, કેવળ એક ભગવાનની મૂર્તિ જેને વાલી લાગે છે, એવી ભક્તિની સ્વામી કે હું વાત કરું છું. એવી ભક્તિ જ્યારે ઉદય થાય ત્યારે જીવમાં અહો અહો થાય. જેને પંચ વિષય સુપ્રીત ત્રોડી, જોડી પ્રીત ભક્તિ કરવા,
તજી મમત તન મનની તેને રહી કહો કે ની પરવા. પંચ વિષયમાંથી જેને પ્રીતિ તોડી ભગવાનની ભક્તિ કરવા માટે, અને જેને ભગવાનની ભક્તિ કરવી હોય એને પંચ વિષયમાંથી પ્રીતિ તોડવી જ પડે, તો જ ભક્તિ થાય. બાકીની જે ભક્તિ છે ને એ તો પેલું વંદુના પદ આવડતા ના હોય ગનાને, વંદુના પદ મોઢે ના આવડતા હોય. પછી વંદુ સહજાનંદ રસરૂપ અનુપમ સાર ને રે લોલ, એ રે લોલ એ બે કડી સાંભળે ને એટલે એને એટલી ખબર પડી જાય કે છેલ્લે શું બોલવાનું છે, રે લોલ. એ આખા પદ પતે ને ત્યાં સુધી એ બધા પદમાં શું બોલે, રે લોલ. ભક્તિમાં ભળ્યો તો ખરો પણ એ ભક્તિ કેવી, રે લોલ. આગળ જે માલ તો વંદુ સહજાનંદ સ્વરૂપ એનું તો કઈ ખબર જ ના પડી, ખબર કેટલાની પડી, રે લોલ. એવી રીતે પંચ વિષયમાં પ્રીતિ છે અને ભગવાનની ભક્તિ કરે છે તો એ ભક્તિ કેવી થાય છે, રે લોલ એના જેવી થાય છે. ભક્તિનો અર્થ થાય છે ભગવાન તરફનું ગાઢ ખેંચાણ, ભક્તિનો અર્થ થાય છે શ્વાસોશ્વાસમાં મહારાજ સ્વયં સ્મૃતિમાં આપણને આવ્યા કરે, શ્વાસોશ્વાસમાં ભગવાનનું ભજન ઓટોમેટિકલી થાય, વાતે વાતે આપણને સાંભળે, એ જ ખરેખર સાચી ભક્તિ છે. જેમાં ભૂરી સ્નેહ, જેમાં અતિશય સ્નેહ હોય બહુ સાંભળે, બહુ સાંભળે. હવે આપણને કોની ભક્તિ છે એ આપણે જ્યારે અંતરમાં વિચાર કરીએ, જે સાંભળ્યા કરે છે, પંચ વિષયો સાંભળે છે ને, તો હજુ આપણને પુરુષોત્તમ નારાયણની જોવે એવી ભક્તિ નથી થઈ, પંચ વિષયની ભક્તિ છે. આપણે કરીએ છીએ ચોક્કસ ભગવાનની ભક્તિ, પરંતુ હજુ પ્રાકૃત ભક્ત છીએ વચનામૃત પ્રમાણે. જ્યાં સુધી પંચ વિષયમાં પ્રીતિ છે અને જ્યાં સુધી આપણે ભગવાનની ભક્તિ પણ કરીએ છીએ ત્યાં સુધી પ્રાકૃત ભક્ત તો પાકા, પણ પ્રાકૃત પ્રાકૃત ભક્ત છીએ. એ પ્રાકૃત ભક્ત મટીને એકાંતિક ભક્ત જ્યારે આપણે થઈએ ત્યારે કેવું થાય એ સ્વામી આ લખે છે. એકાંતિકી ભક્તિ, કારણ કે સત્સંગ મળ્યા પછી દુર્લભમાં દુર્લભ શું સાધન માન્યું છે, લોયાનું છઠ્ઠું વચનામૃત, એમાં શ્રીજી મહારાજ કહે છે સત્સંગ મળ્યા પછી પણ દુર્લભમાં દુર્લભ, એને વિશે એકાંતિકપણું આવવું એ દુર્લભમાં દુર્લભ છે. અને એકાંતિકપણું એટલે ધર્મ જ્ઞાન ને વૈરાગ્ય સહિત જે ભક્તિ, એ જ્યારે આપણા હૃદયમાં જેવી મહારાજને ગમે છે એવી જ્યારે આપણા હૃદયમાં બેસી જાય ત્યારે આપણે એકાંતિક ભક્તને પામ એકાંતિક ભક્તિને પામ્યા. અને એકાંતિકપણું આવે છે કેમ, તો પ્રથમના 60માં શ્રીજી મહારાજ કહે છે જે એકાંતિક મોટા પુરુષ છે એની આજ્ઞામાં વર્તવે કરીને એકાંતિકી ભક્તિ આપણે વિશે આવે છે. શાસ્ત્રમાં એકાંતિક ધર્મ લખી રાખ્યો હોય, કોઈ વાંચીને એ પ્રમાણે વર્તવા જાય તો પણ એકાંતિક થાય નહીં, કોઈ એવો નથી ને બીજાને સમજાવવા જાય તો પણ એકાંતિક થાય નહીં, જે એકાંતિક છે એના થકી જ એકાંતિક ધર્મ પમાય છે એમ, એવી ભક્તિ એવા ભક્તિવાન જે પુરુષો છે એના થકી પમાય છે. જેને પંચ વિષય સુપ્રીત ત્રોડી જોડી પ્રીત ભક્તિ કરવા. છાપરી ગામના જાનભાઈ ભગવાનની ભક્તિ કરવી હતી, ભગવાન સિવાય બીજે વૃત્તિ નહોતી રાખવી, ભગવાનમાં અખંડ જોડાઈને રહેવું હતું, ભગવાનને જ ભજવા હતા. તો છાપરી ગામના જાનભાઈ પોતાની નાની ઉંમરમાં ચોટલો ખીટા હારે બાંધતા, બે ઘંટલાના પળ આની ઉપર સાથળ ઉપર મૂકતા અને ભગવાનનું ધ્યાન ભજન કરતા. કેમ એમ, તો કે ઊંઘ આવે ને તો આમ ખેંચાય એટલે ઊંઘ ઉડી જાય. જેને જેને ભગવાનની ભક્તિ કરી છે, યથાર્થ ભક્તિ, આપણા જેવી નહીં, યથાર્થ ભક્તિ જેને કરી છે એ બધાનો અભ્યાસ કરવામાં આવે. અત્યારે વર્તમાન કાળે પણ જે એવી ભક્તિને પામેલા છે એવા મોટા ભગવાનના સંતો ભક્તો, એના દર્શન કરવામાં આવે તો બધી જગ્યાએ એમ દેખાય કે જેને ભગવાનની ભક્તિમાં લગ્ની લાગીને એને પંચ વિષયના સુખને ઓછા કર્યા છે. નહિવત નહિવત, એક ખાલી આ દેહનો વ્યવહાર પૂરતા જ રાખેલા હોય એ પ્રકારનો જે હોય ને એ જ ભગવાનની ભક્તિ આવી કરી શકે. અને જ્યારે એવી ભક્તિ આવે ત્યારે એવું જ થઈ જાય, એવું જ થઈ જાય એવું અહીં નિષ્કુળન સ્વામી કહે છે.
तजी ममत तन मननी, पछी एने ममता तन मननी रहे नहीं, तन मनना एने झगड़ा रहे नहीं, एवी भक्ति हृदय नी अंदर उदय करवा माटे स्वामी आपने समझावे छे। पछी एने कोनी परवा रहे, पछी एने कोनी गरज रहे। राजी कु राजी ए कोई ने नववन से सुधरे वात, नथी एथी सुख मड़वा टड़वा जोईए हरी राजी रड़ियात। जरे भगवान नी भक्ति आवी भावी जाए ने त्यारे ही स्वामी लखे छे, राजी कु राजी ए कोई ने नववन से सुधरे वात, नथी एथी सुख मड़वा टड़वा जोईए हरी राजी रड़ियात। राजी कुराजी कोई ने, कोई कदाच राजी थाय के कुराजी थाय, पण भगवानना भक्ति वाळाने तो एक ज वस्तु पसंद होय के मारी पर तो भगवान राजी थवा जोईए, आखू जगत कुराजी थई जाय तोय पण एने काई खटके नहीं, एने कशुं एम ना थाय मारू काई जतुं रह्युं। भगवान राजी, भगवानना मोटा संत राजी, बधाय मारी पर राजी। भगवानना भक्ति वाळो आवो होय, हा भक्ति वाळो एवो ना होय के जेने तेने दुखवतो फरे। भक्ति वाळो एवो होय के ए एवुं समझे छे के मने जे समजवो ए भगवान ने, भगवानना मोटा पुरुषो, भगवानना संतो भक्तो ए मारी पर राजी। तमे मंदिर आवो ने भजन करो तो कई बधा देहना संबंधीओ राजी थाय, दर शनिवार मंदिर आवी जाओ तो एम विचारे हुं उठ्या बैठा ने, उठ्या बैठा ने मंदिर, बस तमारे कई धंधो ज नथी, એના કરતા સાધુ થઈ જતા હતો, એના કરતા મંદિરમાં રહી જતા હતો। અરે કેટલાયને એના ઘરવાળા કહેતા હશે, ઘરવાળા જો એટલા બધા ભગત ના હોય પાકા, અને ઓલો ભગત મંદિરે મંદિરે જાય અને સંતોની કથા વાર્તા ઘરે બેઠા બહુ સાંભળ્યા કરે, તો ઘરવાળા કે એના કરતા મંદિરમાં બેસી જાઓ એ સારું। કુરાજી થાય, ભક્તિ કરીએ તો કઈ બધા રાજી જ થાય છે એવું નથી, કુરાજી પણ થાય। પણ નિષ્કુળાનંદ સ્વામી કે જેને ભગવાનની ભક્તિ કરવી છે ને, એને જગતના રાજીપા બાજુએ ના જોવું અને કુરાજીપા બાજુએ ના જોવું। જેવી રીતે અર્જુનને જ્યારે પૂછવામાં આવ્યું કે શું દેખાય છે, અર્જુન કે પક્ષીની આંખ જ દેખાય છે। ભીમને પૂછ્યું ભાઈ શું દેખાય, તો કે બધુંય, ઝાડ દેખાય, પહાડ દેખાય છે, પક્ષી દેખાય છે, આંખ જ નહોતી દેખાતી, બાકી બધું દેખાતું હતું। અને અર્જુનને પૂછ્યું તેને આંખ સિવાય કંઈ દેખાતું નહોતું। એમ જેને ભગવાનની ભક્તિ કરીને ભગવાનને પામવા છે, એને તો કેવળ ને કેવળ ભગવાન કેવી રીતે મારી પર રાજી થાય। જેને ભગવાનને રાજી કર્યા છે એવા મોટા પુરુષો, એવા સંતો ભક્તો, જેને ભગવાનને મોટા પુરુષોને રાજી કર્યા છે એવા સંતો ભક્તો મારી પર રાજી કેમ થાય? કારણ કે જેના હૃદયમાં ભગવાન છે એનો રાજીપો લઈએ ને એ ભગવાનનો રાજીપો છે। અને ભગવાનના ભગવાન, ભગવાનના મોટા સંતો ભક્તો આપણે ભક્તિ કરીને, આપણી ભક્તિ જોઈને રાજી જ થાય, એ કુરાજી ક્યારેય ના થાય, રાજી જ થાય। પણ આપણે જો જગતને રાજી કરવું હોય અને ભગવાનને રાજી કરવા છે તો બે એક હારે નહીં બને। આપણે ભક્તિ કરશું એટલે જગત કુરાજી, કેટલા આપણા પરિવાર લોયાધામ પરિવારના ભક્તો છે કે જે ભક્તોને એવું છે ઘણી વખત તેની સાથે બેસવાનું થાય, એ કે આપણે પૂછીએ તમારે પ્રસંગોમાં ક્યાંય જવાનું થતું નથી, કેટલાય ભક્તો એવા છે એ કે કોઈનું પત્રિકા કોઈ કંકોત્રી આવે જ નહીં। કારણ સૌથી પહેલું એ થાય કે લગ્ન પ્રસંગોમાં ક્યાંય ખાવાનું હોય નહીં, એટલે આપણે કહીએ કે ભાઈ ન્યા અમે આવશું તો અમારે બધું જુદું જોશે ને અમે પછી અમારી રીતે બનાવશું આ, એટલે ઓલા કે એના કરતાં ના હોય સારું। એક ભગત રહે છે જોર્જિયા સ્ટેટમાં, એના સંબંધીઓ રહે છે કેલિફોર્નિયામાં, એક એક દીકરાનું લગ્ન આવ્યું, આ લોકો કે અમે આવીએ ખરા પણ તમારે એક અમને ખાલી ચાર પાંચ દિવસ રોકાવું પડે આટલે બધા મોટા પ્રસંગમાં, તો એક ઘર આપવું પડે ને રસોડું દેવું પડે, એટલે અમે પછી ત્યાં આગળ અમારી રીતે રસોઈ બનાવી દઈએ। તો કે એના કરતાં તમે ના હોય સારું, હા કે ચાંદલો મોકલી દેશું, સારું ચાંદલો મોકલી દીધો, સંબંધ પૂરો થઈ ગયો। કોણ રાજી થાય? ઓલા ભાઈએ સામે ધમકી આપી કે જો તમે આવું કરશો તો તમારા પ્રસંગોમાં કોણ આવશે, તમારા છોકરાઓ લગ્ન કરશે ત્યારે કોણ આવશે? આ ભગત કે અમારે તો બહુ મોટી નાત છે, બહુ મોટી નાત છે,
પેલા દેહના સંબંધીઓ ભેગા કરે 200 થાય, 500 થાય, અને સત્સંગના સંબંધી ભેગા કરે તો હજારો થાય. એક સંબંધને છોડો તો કેટલા સંબંધ આપણા છે. ભગવાનની ભક્તિવાળા આવા સુરવીર ભક્તો આજે પણ છે, આજે પણ છે. આવી ભક્તિ જે સ્વામી લખે છે એવી ભક્તિ કરવાવાળા, એવી ભક્તિની ચરમસીમા સુધી પહોંચેલા સંતો ભક્તો આજે પણ છે. મહારાજ વરતાલના 19 મોટા પુરુષોમાં તો હોય જ, પણ ભગવાન અને મોટા પુરુષની કૃપા થકી એવા સંતો ભક્તો આજે પણ પૃથ્વી પર છે. મહારાજ વરતાલના 19માં કહે છે, પૃથ્વી વાંજની ન હોય, હોય હોય ને હોય જ હોય જ. નરસિંહ મહેતા જેવા ભક્તો આજે પણ છે, દાદા ખાચર જેવા ભક્તો આજે પણ છે, જેને ભગવાનને વિશે એવી ભક્તિ છે. કોઈ જગતની પરવા ક્યારેય કરતા નથી, જગત સાથેનો કોઈ સંબંધ ક્યારેય પ્રધાન એને થવા નથી દીધો. એ કેટલી ભક્તિ હોય, કેટલું જગતનું ગૌણ પણ હોય ત્યારે એમ થાય, નહીં તો ના થાય, એમને એમ ના થાય. ભગવાનની ભક્તિ કરવા માટે કેટલા બધા અત્યારે ચાતુર્માસની અંદર યુવાન ભક્તો, યુવતીઓ, યુવાન ભક્તો લોયાધામ પરિવારની અંદર વ્રતો કરે, ચાર ચાર મહિનાના બ્રહ્મચર્ય વ્રત પાડે, ચાંદ્રાયનો કરે, ધારણા પારણા કરે, માળાના નિયમો રાખે. આ બધું કેવી રીતે થાય? જો ભગવાન શિવ ભગવાનને રાજી કરવા સિવાય, હા સાધન દશામાં હોય, ક્યારેક રસ્તો ચૂકાય, ક્યારેક વૃત્તિ જાય, કારણ કે કળિયુગ છે, સાધન દશા છે, પરંતુ આ યુગ પ્રમાણે અત્યારની આ 12ની જાહોજહાલીને વૈભવ પ્રમાણે જે ભક્તો આવી રીતે વર્તે છે એની ભક્તિ કેટલી ઊંચી કક્ષાની કહેવાય, કેટલી ઊંચી કક્ષાની કહેવાય. એ કેવી રીતે એની સમજણ એવી દ્રઢ કરી હશે કે એવું કરી શકે છે? કારણ કે હંમેશા દરેકનું લેવલ એ યુગ, ત્યારની પરિસ્થિતિ અને સમય પ્રમાણે થાય. આજે નિષ્કુળાનંદ સ્વામી 200 વર્ષ પહેલાં, 250 વર્ષ પહેલાં નિષ્કુળાનંદ સ્વામી વૈરાગ્યની મૂર્તિ કહેવાય, કે નિષ્કુળાનંદ સ્વામી આવી રીતે જમતા ને આવી રીતે રહેતા ને આમ આમ કરતા, તો આજે આજના વૈભવને ઠોકર મારી વિદેશની અંદર જન્મ્યો હોય ને વિદેશની અંદર મોટા મોટા એને વૈભવ મળતો હોય ને એને ઠોકર મારીને આજે કોઈ સત્સંગમાં આવે તો એ આજના જમાનાની અંદર નિષ્કુળાનંદ સ્વામી જેવો જ વૈરાગ્ય કહેવાય. એ આજના યુગ પ્રમાણે યોગ્ય છે. એ યુગ જુદો હતો, આજનો યુગ જુદો છે. એવી રીતે પૂર્વે જે ભક્તોએ ભક્તિ કરી ત્યારનો સમય, પરિસ્થિતિ, દેશ, કાળ બધું જુદું હતું. આજના સમયનો દેશ, કાળ, પરિસ્થિતિ જુદી છે. એને બેયને બેલેન્સ કરીએ ને તો આપણને એમ લાગે શ્રીજી મહારાજે જે વાત આપણને અત્યારે આપી છે, મહારાજે કહ્યું કે જેને દેહ મૂકીને પામવા હતા તો દેહ છતાં જ મળ્યા છે. ગઢ અંત્યનું બીજું નિષ્કુળાનંદ સ્વામીએ જે હરિસ્મૃતિમાં લખ્યું ને, આ સમાની વાત અચરજકારી છે, તે દેઠે મેં સાક્ષાત અચરજકારી છે, જે જે આ સમાની વાત અચરજકારી છે, તે દીઠી મેં સાક્ષાત અચરજકારી છે. જે આ સમાની વાત છે સ્વામી કે બધી અચરજકારી છે. તો સ્વામીને 200 વર્ષ પહેલાં અચરજકારી લાગી જ્યારે હરિસ્મૃતિ લખી ત્યારે, તો શું આજે અચરજકારી નથી? આપણને ગાવા જ ખાલી આપી, આપણને દેખાય નહીં એટલે આપી? ના, ભગવાન સ્વામિનારાયણનો સ્થાપેલો આ સત્સંગ, ભગવાન સ્વામિનારાયણના નંદ સંતોએ રચેલા આ શાસ્ત્રો એ વર્તમાન કાળની અંદર પણ એવા ને એવા જ છે. આ શાસ્ત્રનો એક પણ શબ્દ પરોક્ષ નથી, પ્રત્યક્ષ જ છે. પ્રત્યક્ષના સંબંધે કરીને આ શબ્દ છે, શબ્દ હંમેશા પ્રત્યક્ષ જ બધું સર્જે છે. અચરજકારી તેદી હતું, આજે અચરજકારી છે. સૂર્ય અને ચંદ્ર તપશે ત્યાં સુધી ભગવાન સ્વામિનારાયણના સ્થાપેલા સત્સંગની અંદર બધું અચરજકારી જ રહેવાનું. પૂર્વે એવા સંતો ભક્તો હતા, આજે છે ને ભવિષ્યમાં પણ રહેવાના. ભક્તિથી ભરપૂર જે હોય એને બીજા કોઈને રાજી કરવાની ઈચ્છા ના હોય, ભગવાન મારી પર રાજી થાય આવો ઉપાય. જ્યારે આપણા હૃદયની અંદર પાક્કું એવું થઈ જાય કે મારે ભગવાનને રાજી રાખવા છે, બીજા કોઈ કુરાજી થાય તો વાંધો નહીં, પણ ભગવાન કુરાજી ના થવા જોઈએ. નથી ગના હોતા, કશું ખાતા ના હોય બહારનું, કંઈ ના હોય, પણ કોઈને ત્યાં ગયા તો કે મારા હાડાને ખોટું લાગી જાય ને પછી જમવું ના, તો એટલે ડુંગળી લસણવાળું હાડો રાજી થવો જોઈએ, પણ ભગવાનને શું થશે એનો શું? હાડો રાજી થવો જોઈએ, ભગવાન કુરાજી થાય તો વાંધો નહીં. એવા છે અને એવાય ભગવાનના ભક્તો છે
કે એને કદાચ દેહના સંબંધીઓ સાથેનો સંબંધ આછો થાય છે, પણ ભગવાન સાથેનો સંબંધ, ભગવાનના સત્પુરુષ સાથેનો સંબંધ, ભગવાનના સંતો ભક્તો સાથેનો સંબંધ, લોયાધામ પરિવારનો સંબંધ ક્યારેય આછો નથી થવા દેતા. એને ઘાટો કરતા જાય છે, ઓલા સંબંધને આછો કરતા જાય છે. એ ભક્તોને કરોડ કરોડ વંદન છે કે જેને આત્માના સંબંધોને ગાઢ કરવા તરફના પ્રયત્નો કરે, એ સાચી ભક્તિ છે. જગતના સંબંધો આછા થાય તો ચાલશે, પણ ભગવાનનો સંબંધ આછો ના થવો જોઈએ, ભગવાનના સત્પુરુષનો સંબંધ આછો ના થવો જોઈએ. બધાયના ભોગે ભગવાન સત્પુરુષ આ સંતો ભક્તો લોયાધામ પરિવાર આના ભોગે મારે કાંઈ નહીં, એવી જેને પાકી ભક્તિ આવી જાય હૃદયમાં, એને પછી આ ભક્તિનિધિ ગ્રંથનો અનુભવ થવા લાગે, એને સ્વામીના આ શબ્દનો અનુભવ થવા લાગે. માટે એક ભગવાનને રાજી કરવા માટે માંડવું. પરબ્રહ્મને પ્રસન્ન કરવા કરે ભક્તિ મહાત્મ્ય સહિત, ધરે દ્રઢ ટેક એક અંતરે તે ફરે નહીં કોઈ રીત. સ્વામી કે પરબ્રહ્મને પ્રસન્ન કરવા માટે મહાત્મ્ય જ્ઞાને સહિત ભગવાનની ભક્તિ કરે એ ક્યારેય પણ પાછી એવી ટેક ધરેલી હોય કે ક્યારેય ફરે નહીં. ટેક જે લીધી છે એ ફરે નહીં, એ જ સાચી ભક્તિ. વારે વારે હવાર ટેક લીધી હોય ને હાંજે કે ભૂલી ગયો, ગણાય તો ચાતુર્માસમાં કયા નિયમ લીધા છે ને, એ ચાતુર્માસ પૂરો થવા આવે ત્યારે યાદ કરે, કયા નિયમ લીધા હતા મેં, કયા નિયમ લીધા હતા. ઘણી વખત ઉત્સવ સમય હોય ને પછી કોઈ ફોર્મ ભર્યા હોય નિયમના, તો 6 મહિને યાદ આવે કે મેં ફોર્મ ભર્યું હતું. પછી કે ફોર્મ મારું કાઢજો, કયો નિયમ લીધો તો એ જ ભૂલાઈ ગયું છે, કયો નિયમ લીધો હતો એ અત્યારે યાદ જ નથી કયો નિયમ લીધો હતો. ચાતુર્માસ શરૂ થયો ને ત્યારે નિયમ લીધો હતો, પણ કયો લીધો હતો, કારણ કે જ્યારે બધા નિયમ લેતા હોય ત્યારે એક હારે પેલું નહીં મુક્તાનંદ સ્વામીને નિયમ, બધા નિયમ લેતા હતા, નિયમી એકાદશી આવી તે કોઈ કે 200 માળા ને કોઈ કે 500 માળા, બધા પોતપોતાની રીતે. ત્યારે મુક્તાનંદ સ્વામીએ કીધું, મહારાજ હું 50 માળા ફેરવીશ. એટલે પેલા દરબારો હોય ને પાછા બધા, એટલે બધા કે મહારાજના જે અમુક પાર્ષદો મહારાજને કે મહારાજ આ અમે બધા આટલી બધી માળા કરીએ અને આટલું ભજન કરીએ અને આ સ્વામી તો 50 જ માળા બધાના ગુરુને. મહારાજ કે મુક્તાનંદ સ્વામીની 50 માળા થોડી જુદી પ્રકારની હોય. સ્વામીને પૂછો કેમ સ્વામી તમે 50 જ માળા? ત્યારે સ્વામી કે મહારાજ મોટા પુરુષો છે, મુક્ત પુરુષો છે, એને મૂર્તિ ભૂલાય કે એને મૂર્તિમાં ક્યાંય વૃત્તિ તૂટે એવું કાંઈ હોય નહીં, એ તો એક તાર ભગવાનમાં લાગેલા હોય, એ તો એક વૃત્તિએ કરીને સતત ભગવાનની સેવામાં, બીજી વૃત્તિએ કરીને સતત આપણા જેવા જીવોના કલ્યાણને અર્થે બાહ્ય દ્રષ્ટિએ વર્તતા હોય. મોટા પુરુષોની સ્થિતિ અંત્યનું 9મું અને અંત્યનું 14મું 2 વચનામૃત વાંચવાથી ખ્યાલ આવે. એની સતત એક પ્રેમયુક્ત વૃત્તિ ભગવાનમાં છે અને બીજી વિચારે યુક્ત વૃત્તિ બાહ્ય દ્રષ્ટિએ કરીને અનેક જીવોને પુરુષોત્તમની મૂર્તિમાં જોડવા એવા સંકલ્પે સહિતે વર્તે છે. જે દિવસે એવો સંકલ્પ કરે કે મારું કાર્ય થઈ રહ્યું છે, ત્યારે જે વિચારે યુક્ત વૃત્તિ બાહ્ય દ્રષ્ટિએ કરીને અનંત જીવોના કલ્યાણ અર્થે રાખેલી છે એને પણ સંકેલીને પ્રેમયુક્ત વૃત્તિમાં ભેળવી દે છે, અને તે દિવસે જોવાવાળાને આશ્ચર્ય લાગે છે આટલી અનંત પ્રવૃત્તિઓ વચ્ચે રહેલા મોટા પુરુષ આટલી જલ્દી આવી ઉપસમ સ્થિતિમાં કેમ જતા રહ્યા. પછી કેટલાકને ના ઓળખાવે ને તે યથાર્થ ઓળખાય, પણ ટાઈમ ઇઝ ગોન, ટાઈમ જતો રહ્યો, પછી સમય જતો રહ્યો, પછી આવે. જ્યાં સુધી મોટા પુરુષો બાહ્ય દ્રષ્ટિએ વર્તે છે ત્યાં સુધી માનવું કે મારી ઉપર દયા છે, મારી ઉપર કૃપા છે, મારી ઉપર ભગવાનની કરુણા છે, મારી ઉપર મોટા પુરુષનો અતિ રાજીપો છે. જ્યારે અંતરદ્રષ્ટિએ વર્તવા માંડે, સંપૂર્ણ વસ્તુને હંકેલી લે, સંપૂર્ણ લીલાને હંકેલી લે, ત્યારે કઠણ પડે. મુક્તાનંદ સ્વામીએ કીધું, મહારાજ હું 50 માળા એવી રીતે કરું છું, તમારી માળા કરતો જાઓ, તમારી મૂર્તિમાં વૃત્તિ રાખતો જાઓ, એક એક મન કે સ્વામિનારાયણ મંત્રનો જપ કરું, અને મહારાજ જો અડધેથી મને વૃત્તિ તમારી મૂર્તિમાંથી ચલાયમાન થાય એટલે હું ફરીથી પાછો પહેલેથી માળા કરું. એટલે મારે તો 50 માળા પૂરી કરતા, સમજાયું? અને આપણે તો હો ફેરવી દઈએ, વાર શું લાગે, હો ફેરવી દઈએ. મોટાનું વર્તવું, મોટાનું જોવું આખું જુદું હોય.
અહીં લખે છે પરબ્રહ્મ પ્રસન્ન, પરબ્રહ્મને પ્રસન્ન કરવા કરે ભક્તિ મહાત્મ્ય સહિત ધરી દ્રઢ ટેક, એક અંતરે તે ફરે નહીં કોઈ રીત, જે ટેક લીધી છે ક્યારેય ફરી ના જાય, ફરી ના જાય. ભગવાનમાં આવી રીતે વૃત્તિ રાખીને માળા ફેરવે, પાંચ માળા આવી કરવી હોય ને, પાંચ માળા એક વાર પ્રયત્ન કરવાનો, પાંચ માળા કરવી છે આવી રીતે ભગવાનના સ્વરૂપમાં આમ જોડાય, હામે મૂર્તિ લઈને બેહવાનું, હામે આંખો ખુલ્લી રાખીને મહારાજની સામે જોતા જોતા માળા કરવાની, અને એક પણ ઘાટ મૂર્તિ સિવાય ના થાય, ને પાંચ માળા પૂરી કરવાની. એટલે ખબર પડે કે આ કેટલી કઠણ વસ્તુ છે. આપણે ભક્તિના એ બધાય સીમાડાઓ સુધી પહોંચવું છે ભગવાનને મોટાની કૃપાથી. આ બધું જ આપણે કરવું છે, શાના માટે? ભગવાનને રાજી કરવા માટે. આપણને કોઈ રીતે ક્યાંય આ જગતમાં પ્રીતિ ના રહે અને કેવળ મહારાજમાં પ્રીતિ રહે, એના માટે કરવું છે. નિષ્કપટ નાથની ભક્તિ સમજો સુખ ભંડાર છે. કેવી ભક્તિ? નિષ્કપટ નાથની ભક્તિ સમજો સુખ ભંડાર છે, એની બરાબરી નોય કોઈ બીજું, એ તો સર્વે સાર અનુસાર છે. એની બરાબર કોઈ બીજું, એ તો સર્વે સાર અનુસાર છે. નિષ્કપટ નાથની ભક્તિ, ભગવાનની ભક્તિ કરવાની છે પણ નિષ્કપટ, નિષ્કપટ ભાવે. મહારાજે પ્રથમ પ્રકરણનું 69 વચન, મહારાજ કે 69 કાળમાં અમે જગન્નાથપુરીની મૂર્તિને વિશે રહેતા અને પૂજારીના ભક્તિભાવને પણ જોતા અને પૂજારીના છળ કપટને પણ જોતા, મૂર્તિ મારીને બંનેને જોતા. ભક્તિભાવ જે પૂજારી કરતો એટલે ભક્તિભાવ હતો, એનો અર્થ તો એ થયો, કારણ કે શ્રીજી મહારાજનું વચન છે ભક્તિભાવને પણ જોતા અને પૂજારીના છળ કપટને પણ જોતા. એનો અર્થ કે ભક્તિભાવ હોય તો પણ જો ધ્યાન ન રાખીએ તો છળ કપટ પણ આવી જાય, કારણ કે જેટલા સારા સાધનો છે ને એને તોડવા માટેના બીજા ઉપકરણો, જેવો ધર્મનો આખો આખો ધર્મ ભક્તિનો આખો પરિવાર છે ને એવો અધર્મનો આખો પરિવાર છે. એ બધાય આ બાજુ આપણે એક બીજ વાવીએ, જેવી રીતે આપણે ખેતીની અંદર કંઈક વાવવું છે ને કંઈ ઉગાડવું છે એ વાવ્યું હોય તો ઘાસને આપણે આમંત્રણ આપવું પડે કે ઘાસને કેવું પડે આવજો, ઓટોમેટિક જ આવે. તમારે વાવવા છે ભીંડા, તમારે વાવવા છે રીંગણી, તમારે વાવી છે તુલસી, પણ ઘાસને આમંત્રણ ના દેવું પડે, એ તો આવી જ જાય, ઓટોમેટિક આવી જાય. જો એને તમે નિંદો નહીં તો એવું થાય કે પેલો છોડ છે ડબાઈ જાય ને આ મોટા થઈ ગયા હોય. એમ આપણે ધર્મ પાડીએ, ભક્તિ કરીએ એટલે ઓટોમેટિક બીજા બધા જે ઘાસ જેવા બધા ફંક્શનો ઓટોમેટિક આવે, એમાંનું એક છે કપટ. ભક્તિ કરતા કરતા કપટ આવી જાય તો ભગવાનને ગમતું નથી. ભક્તિમાં નિષ્કપટપણું જોઈએ, નિષ્કપટપણું એ સુખનો ભંડાર છે. એની બરાબરી નોય કોઈ બીજું, એ તો સર્વે સારનું સાર છે. કોઈ પાંચ ભગત બેઠા હોય તો મજા આવે આપણને ભજન કરવાની, સમજાયું? તો મજા આવે, કીર્તન ગાવાની મજા આવે, કે સાંભળે છે ને 5-10 જણ એટલે વાંધો નથી. કથા કરવી હોય તો કે આ 500-5 લાખ બેઠા છે એટલે મજા આવે, એક બેઠા હોય તો ના આવે. આ બધું ભક્તિની અંદર વિઘન છે, બહુ પ્રકારનું વિઘન છે. ભક્તિ તો એવી છે આપણા આત્માને, આપણા આત્માને રંગવા માટે ભગવાનની ભક્તિ, આપણા આત્માને ભગવાનથી ભીંજાવવા માટે ભક્તિ છે. ભક્તિ એવી છે ખૂનામાં એકલો બેઠો હોય ને તોય ભક્તિ એવી જ રહે, ને લાખ માણસ વચ્ચે બેઠો હોય ને તોય ભક્તિ એવી જ રહે, એ સાચી ભક્તિ છે. પણ કેટલી માળા ફેરવો છો? તો કે જેવો ભગતનો ભીડો, ભગતનો ભીડો જાજો હોય તો જાજી ફરે અને ઓછો હોય તો ઓછી ફરે, એ કપટવાળી ભક્તિ કહેવાય. પણ નિષ્કપટ ભગવાનની ભક્તિ, ભગવાનના સંતો ભક્તો જે કરી રહ્યા છે એવાના જીવનના દર્શન કરીને બસ એના પ્રત્યે અહોભાવ કરીએ ને તોય આપણામાં એવી ભક્તિ આવે. સાચી ભક્તિ ભગવાનની સર્વે શિર પર મોડ છે, બીજા સાધન બહુ કરે પણ જુઓ એની કોઈ જોડ છે.
સ્વામીએ શબ્દ લગાડ્યો, સાચી ભક્તિ ભગવાનની. કેવી ભક્તિ? સાચી ભક્તિ. ભક્તિની આગળ એ સાચું એવું લગાડવું પડ્યું. એનો અર્થ કે ખોટી ભક્તિ પણ થતી તો હશે, તો જ લખવું પડે ને. સાચી ભક્તિ ભગવાનની, કપટવાળી ભક્તિ છે, ખોટી ભક્તિ છે, ખોટી ભક્તિ છે. પંચ વિષયમાં પ્રીતિએ સહિત જે ભગવાનની ભક્તિ છે એ ખોટી નથી, પણ અપૂર્ણ ભક્તિ છે, પૂર્ણ ભક્તિ નથી. અને કપટવાળી છે એ તો તદ્દન ખોટી જ ભક્તિ છે. અને એવી ભક્તિ કરવાવાળા તો જગતમાં હજારો છે, હજારો છે. છેતરપિંડી કરે છે જે ભગવાનની ભક્તિના નામે, એ કપટ જ કરે છે ને. પણ મહારાજ અહીં આગળ સ્વામી લખે છે કે એવી ભક્તિથી કાંઈ ના થાય. સાચી ભક્તિ છે ને એ સૌ શિરમોળ છે. જે ભક્તિને બધાથી અધિક કીધી છે, કઈ ભક્તિ? સાચી ભક્તિ. જેમ ગડપણામાં સરકરા ગળી વળી રસમાં સરસ તૂપ, જેમ અંબરે સરસ જર કશી તેમ ભક્તિ અતિ અનુપ. ગડપણમાં જેમ સરકરા ગળી છે, જેમ વસ્ત્ર છે એમાં ઝરકશી કપડું એ સૌથી ઊંચું કહેવાય, એમ બધાય સાધનોની અંદર ભક્તિ સર્વથી ઊંચી છે. એવી અનુપમ ભક્તિ ભાવી ગયે જેને ભીતરે, નિષ્કુળા આનંદ કે સર્વે સાધન એની સમતા કોણ કરે. એવી અનુપમ ભક્તિ જેને અંતરમાં ભાવી ગઈ છે, નિષ્કપટ ભાવની ભક્તિ, પંચ વિષયમાંથી પ્રીતિ તૂટેલી હોય એવી ભક્તિ, જગતને રાજી કરવાની ભગવાનને જ રાજી કરવા છે એવી દ્રઢ ટેકવાળી ભક્તિ, આવી ભક્તિ જેને ભાવી ગઈ, નિષ્કુળન સ્વામી કે કોઈ સાધન એની સામે ઊભા ના રહી શકે એવી એ ભક્તિ છે. આવી ભક્તિ ભગવાન, ભગવાનના મોટા પુરુષો એમની કૃપાથી મળે છે. આપણે ભગવાન, સ્વામી, ગુરુજી જેવા મોટા પુરુષ એમના ચરણો પ્રાર્થના કરીએ આવી ભક્તિ દિવસે ને દિવસે આપણને મહારાજને મોટા પુરુષો આપે. અહીં પદ છ પૂર્ણ થાય છે. ઘનશ્યામ મહારાજની જય. શ્રી પતિમ શ્રી ધર્મ સર્વદેવેશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણ નીલકંઠમ ભજે શ્રી ઘનશ્યામ.